ચોથી ઓગસ્ટ દિન વિશેષ વ્યક્તિઓમાં આજે કાંતિભટ્ટુણ્યતિથી નિમિત્તે તેમને યાદ કરીએ ગુજરાતના જાણીતા લેખક પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો એકત્રીસના ના રોજ ભાવનગરના સાંજરા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ હરગોવિંદભાઈ અને માતાનું નામ કુંવર હતું તેમના કુટુંબનું મૂળ ગામ તળાજા તાલુકાનું ઝાંઝમેર હતું તેમને ચાર ભાઈઓ અને ત્રણ બહેનો હતા મહુવામાં શાળા જીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા ઓગણીસો બાવનમાં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી તેમણે ભાવનગર નગરપાલિકામાં થોડો સમય કામ કર્યું બીમારીના કારણે તેઓ યુરેલી કંચનના નિસો નિશોરપચાર આશ્રમમાં દાખલ થયા તેમણે નવ વર્ષ પેનાંગ મલેશિયામાં તેમના કાકા જોડે કામ કર્યું ઓગણીસો સાહીઠમાં તેમના લગ્ન રંજન સાથે થયા અને ઓગણીસો સિત્યોતેરમાં તેમણે છૂટાછેડા લીધા બાદમાં ઓગણીસો ઓગણીસોમાં પત્રકાર શીલા ભટ્ટ સાથે તેમણે પુનઃ લગ્ન કર્યા ઓગણીસો છાસઠમાં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું ઓગણીસો સડસઠમાં તેઓ જન્મભૂમિ ગ્રુપના વ્યાપારના સહસંપાદક તરીકે હતા ત્યારબાદ તેમણે વિવિધ ગુજરાતી સામયિકો અને વર્તમાન પત્રો જેવા કે ચિત્રલેખા મુંબઈ સમાચાર જનશક્તિ સંદેશ યુવા દર્શન જનસત્તા જોડે કામ કરવાનું શરૂઆત કરી ઓગણીસો સત્યોતેરમાં તેમણે કેન્યામાં થોડો સમય કામ કર્યું તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા દિવ્ય ભાસ્કરમાં તેઓ આસપાસ અને ચેતનાની ક્ષણે નામની કટારો લખતા હતા તેમણે ચેતનાની ક્ષણે નામનું પુસ્તક પણ લખ્યું છે તેઓ મોટા ભાગે સમાચાર પત્રોમાં કટાર લેખન માટે જાણીતા હતા તેમણે પિસ્તાલીસ હજાર જેટલા કટાર લેખકો લખેલા છે આ ઉપરાંત તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે તેઓ અઠયાશી વર્ષ પત્રકારત્મા સક્રિય હતા પંદર જુલાઈ બે હજાર ઓગણીસના ના રોજ અઠ્યાવીસ માં જન્મદિવસની માં ઉજવણી કરી હતી અને ગરબા પણ રમ્યા હતા ચોથી ઓગસ્ટ બે હજાર ઓગણીસ ના રોજ મુંબઈ ખાતે તેમનું નિધન થયું હતું તેમના માનમાં ગુજરાતમાં પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વ્યક્તિને કાંતિ ભટ્ટ પારિતોષિક એનાયત કરવામાં આવે છે